तात्कालिक डीवाईएसपी कक्षाना अलग अलग अधिकारी एफएसएल नो रिपोर्ट जे छे 24 कलाक में तात्कालिक बेस पर कई रीते मले कॉल रेकॉर्ड्स छे घटनाना सीसीटीवी फुटेज मोबाइल नो फॉरेंसिक लेबोरेटरी आ तमाम एविडेंस ने गणतरीना कलाकों में भेगा करी लीधेला छे अने एनो रिपोर्ट એ બી ગણતરીના કલાકોમાં આવે તે માટે રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને વિવિધ કક્ષાએ આ તપાસ અલગ અલગ દિશાએ અમે લોકોએ આગળ વધારી છે. માત્ર રિપોર્ટ નહીં પરંતુ ચાર્જશીટ બી ગણતરીના દિવસોમાં થાય અને આ દીકરીને ન્યાય ઝડપથી મળે અને ન્યાય એવો હોય કે ભવિષ્યમાં કોઈ આ પ્રકારની હિંમત ના કરે. સાથે સાથે જ્યારે મને માહિતી મળી કે આ દીકરીને આ છોકરો છેલ્લા અનેક મહિનાઓથી એની પાછળ પડેલો હતો તો આસપાસના લાગતા તમામ પોલીસ સ્ટેશનોમાં તપાસ કરાવી કે આ પ્રકારની કોઈ ફરિયાદ મળેલી, પરંતુ આવી કોઈ તપાસ કરવા પછી આવી કોઈ ફરિયાદ નહીં મળેલી હતી. તેથી હું ગુજરાતના તમામ નાગરિકોને આજે વિનંતી કરવા માગું છું કે ગુજરાતની એક એક દીકરી એ દીકરીની સંપૂર્ણ જવાબદારી એ અમારી છે. આવી કોઈ બી ઘટના તમારા ધ્યાનમાં આવે તો ગુજરાત પોલીસના કોઈ બી પોલીસ સ્ટેશનમાં તમારે સંપર્ક કરવો જોઈએ, માહિતી આપવી જોઈએ. અગર આ પ્રકારની માહિતી તમારા તરફથી અમને મળશે તો અમે વધુ ઝડપથી પગલાં ભરી શકશો અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બીજી કોઈ દીકરી જોડે ના થાય તે પ્રકારની વ્યવસ્થા અમે કરી શકશું. બે હાથ જોડીને તમામ પરિવારોને વિનંતી કરું છું, ક્યારેય કોઈ બી પ્રકારની ચિંતા નહીં કરતા. જરૂર લાગે તો અમે દીકરીનું નામ ખુલ્લું નહીં પડવા લઈએ, પરંતુ આ પ્રકારના એક એક વ્યક્તિઓ જો ગુજરાતની કોઈ બી દીકરીને જો હેરાનગતિ ઊભી કરતા હોય તો એની જાણકારી બી પોલીસને ખાસ કરીને આપજો તો ગુજરાત પોલીસ આની ઉપર કડકથી પગલાં ભરી શકે. આ દીકરીને ઝડપથી ન્યાય મળશે એની હું આપને ખાતરી આપું છું. રાજ્યના તમામ વિભાગો જોડે આ બાબતનું સંકલન આજે જ કરી લેવામાં આવ્યા છે. દીકરીનો કેસ લડવા માટે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવશે. પરિવાર જોડે સંકલન કરીને પરિવાર દ્વારા જે કોઈ વકીલ મંગાશે તે વકીલ સરકારના ખર્ચે આ દીકરીને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં કોર્ટમાં લડાઈ લડશે અને સૌ અમારા પોલીસની આખી ટીમ એમને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક રાત દિવસ એક કરીને આ કેસને મજબૂતાઈથી ચાર્જશીટ રજૂ થાય અને એક ઐતિહાસિક આ કેસ ઐતિહાસિક સમયમાં ચાલે અને કડકમાં કડક સજા એને મળે તેવી સૂચના આપવામાં આવી છે. તે પ્રકારની મહેનત બી ગુજરાત પોલીસ ખાસ કરીને અમારી આખી સુરત જિલ્લાની ટીમ આ માટે કામગીરી કરી રહી છે.